કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા પરેશ ધાનાણીએ અમરેલીના દિગ્ગજોને હાર આપી, કોલેજ કાળથી જ રાજકારણમાં ઝંપલાવ્યું, ગુજરાતના યુવાઓમાં લોકપ્રિય બન્યા. માણસોની તકલીફોથી વાકેફ છે ધાનાણી. ખેડૂતો માટે રસ્તા પર ઉતર્યા, વિધાનસભામાં વારંવાર સસ્પેન્ડ પણ કરાયા, વિધાનસભાની અંદર અને બહાર કર્યા હલ્લાબોલ. વર્ષ 2017માં સૌરાષ્ટ્રમાં વધુ બેઠકો અપાવી અને અમરેલીમાં પાંચે પાંચ બેઠકો કોંગ્રેસના કબજે કરાવી. કોંગ્રેસના એક એવા યુવા નેતા, તેની ચર્ચા 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાના લાંબા સમયથી થતી આવી છે. વિધાનસભામાં ખેડૂતોના મુદ્દા ઉઠાવવાની વાત હોય કે ભાજપ સરકારનો વિરોધ કરવાની વાત હોય, કોંગી યુવા નેતા સરકારને હંફાવી રહ્યા છે. કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા પરેશ ધાનાણીએ અમરેલી અને ગુજરાતના રાજકારણમાં પોતાની અલગ છાપ ઊભી કરી છે અને જાયન્ટ કિલર સાબિત થયા. સરકાર તરફથી મળતી સવલતો જેવી કે બોડીગાર્ડ, ગાડી વગેરે ન મેળવી સૌપ્રથમ વિપક્ષના નેતા બન્યા ધાનાણી. પરેશ ધાનાણી સામાન્ય જીવન જીવે છે અને સાથે સાથે અન્ય શોખ પણ રાખે છે. ભેંસ પણ દોવે છે, રસ્તા પર ચા પણ પીવે છે, ચા બનાવી પણ જાણે છે, ભાંઠિયા ભજીયા પણ તળે છે અને એક્ટિવાથી લઈને બળદગાડું, ટ્રેક્ટર, રોલર, બસ જેવા વાહનો પણ ચલાવી જાણે છે. આમ નેતાની સાથોસાથ એક આમ આદમી તરીકે પણ સાબિત થયા છે. પરેશ ધાનાણી એક એવી શખ્સિયત છે કે જેની છાપ જમીન સાથે જોડાયેલા નેતા તરીકેની છે. તેઓનો સ્વભાવ દરેક વખતે એવા અલગ અલગ દ્રશ્યો સર્જે છે કે જે એક ધારાસભ્ય તરીકે સામાન્ય માણસ વિચારી પણ ન શકે. ક્યારેક આવા દ્રશ્યો તેમની લોક નેતા તરીકેની છાપને વધુ ઊંડી બનાવે છે. સાદુ જીવન અને ઉચ્ચ વિચારને ગળથૂથીમાં ઝીલીને સતત સંઘર્ષના માર્ગથી સંતોષ મેળવવાનો અનોખો ગુણ ધરાવતા પરેશભાઈ સમાજમાં એક અનોખો ચીલો ચાતરનારા રાજકીય આગેવાન બન્યા છે. રાજકીય વારસો ધરાવતા ન હોવા છતાં આપબળે આઝાદીના સંગ્રામમાં યોગદાન આપનારા મહાન કોંગ્રેસ પક્ષમાં પોતાની સૂઝબૂઝ અને સામાન્ય જનની મુશ્કેલી દૂર કરવા માટે સતત તત્પર રહેતા પરેશભાઈ સાલસ સ્વભાવને કારણે બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે. સ્વાર્થ અને ટૂંકી દ્રષ્ટિના રાજકારણના યુગમાં પણ પરેશભાઈની લોકપ્રિયતા 18 વર્ણમાં અનોખી તરી આવે છે. તેમની આગવી શૈલીને કારણે દરેક વ્યક્તિ પરેશભાઈમાં પોતિકાપણાનો ભાવ અનુભવે છે. ત્યારે કોંગ્રેસના યુવા જુજારું, આક્રમક અને પોતાના બાવડાના જોરે આગળ વધી રહેલા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ તેમના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધે તેવી 44મા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.